આજે એક બહુ સરસ મજાની વાત લાવ્યા છીએ બેન્ઝોટીની તરફથી. ઓહો, અને તેની અંદરમાં ખટાશ છે. ઓહો, ગળી છે. અરે ખોટી વાતો ને તો લોકો બહુ પસંદ કરે છે. સાચી ખોટી જ વાતો ગમે છે. સાચી વાતો ને તો લોકો અડતા પણ નથી. શશિકાંત હાજર છે અને બેઝો ટીવી તરફથી દર્શકો તમારા માટે ખટમીઠી ચટપટી ગળી અલગ અલગ ટાઈપ ના ડરાવના મતલબ વાત નહીં પૂછો તો દર્શકો ને બી આવે છે. તમારું શું કેવું થાય છે એના માટે? અરે કઈ ફોડવો પાડો, ખાલી માથું ધુડાવો તો શું ખબર પડે કેમ ને. અરે તમારા સપનાને હા મસ્ત ચાલતું હશે સપનું. તમને કરોડો રૂપિયાની લોટરી લાગી ગઈ હશે અને તમે નંબર જોતા હશો અચાનક તમારો નંબર આવી ગયો અને લાસ્ટ નંબર જોવાનો છે. હા હા, લાસ્ટ નંબરમાં તમારો નંબર નથી તો શું કરી શકશું? અરે એનો એન્ડ તમે ચેન્જ કરી શકીશો. ઓહો, મતલબ લોટરી નહીં લાગતી હોય એ લાગી બી જશે? યસ. ઓ માય ગોડ, સપનાને તમે અથવા ચટકાવી શકશો, સપનાને તમે એનો એન્ડ ચેન્જ કરી શકશો. સપનાની અંદરમાં તમને જ્યારે લાગે કે ના એનો હું રાખવું છે, હા હા, પોઝ કરી દેશો રિમોટ કંટ્રોલ ની જેમ અને હા હા તમે જ્યારે ઈચ્છો હા ચાલો ચાલુ કરી શકશો. વાહ વાહ વાહ, કેમ લાગ્યું તમને આ વાત? અરે દમ, મિર્ચ મસાલા યુક્ત, ખટપટી ચટપટી ગોળ. હા, અને અને શશીજી તમે કહેતા હતા ઉભારીઓ તમે છે ને આ સાઈઝ ના છો ને? હા, એનાથી નાની થઈ જઈશ. ઠીંગણી નહીં, મોટી 6 ફૂટમાંથી 7 ફૂટ તો હજી ઉપર. અરે બાપ રે, અરે હું એમ કહેવા માંગુ છું કે 30 મંજિલા ઇમારત. ઓ માય ગોડ, અરે ત્યાં આગ લાગી હોય અને તમે 5.5 ફૂટ ના હો. હા, તમારી સાઈઝ આટલી ઉપર જશે, 30 મંજિલા ઇમારત ની બની જશે અને ત્યાંથી તમે ફુવારો છોડશો ને આગ બુઝાઈ બી જશે. મતલબ બમ્બા વાળા નો નીડ, બમ્બા વાળા ને કલ્પના કરી શકો છો છુટ્ટી, કલ્પના કરી શકો છો કે આગળનો જમાનો કેવો હશે. તમે કહો છો તો એમાં જરૂર કઈક તથ્ય હોવું જ જોઈએ. એક ઓર વાત કરું છું તમને, તમે બહુ રડો છો ક્યારેક ક્યારેક, અતુલભાઈ, અમારા મિત્રો છે સૌરાષ્ટ્ર ના, કાઠિયાવાડ ના, ગુજરાત ના, અમરેલી ના, કચ્છ ના, અંદર તો રડીએ જ છીએ ને, અને ફેલ થઈ જાય તો
ફેલ થઈ જાય તો રડે છે, કોઈને મૂકવા જાવ તો રડે છે, હંમેશા વર્ષો પછી જયારે મળો છો તો રડે છે, ફરીથી રડીએ છે. આ શું આ શું આ શું આ શું તમે એવું બોલો ને કે તમને બહુ ગમે. અચ્છા અચ્છા, તો આગળ તુમી આતા માલા અસર સાંગા. હા હા, કઈ આપણે છે ને એટલી જ વાત કરીએ છીએ. આ જે તમે કીધું ને કે આસુઓનું શું કરું, તો આ આસુઓને છે ને અંદર માં પેટીમાં પેક કરી દેવા મારે, તો આ થઈ શકે? હા હા થઈ શકે ને, કેમ થઈ શકે? અરે આ બધા જ આંસુઓને એક સમટા પોટલીમાં વાળીને પડીકામાં મૂકીને એની ઉપર એક સરસ મજાનું બોક્સ ઢાંકીને એની ઉપર એક સરસ મજાની રિબિન બાંધીને અને પછી તમારી ઈચ્છા થઈ કે આ ખોલું પોટલું, હવે તમે સ્વિચ ઓન કરો અને તમારા બધા આંસુ એક દિવસે એક મિનિટમાં, બે મિનિટમાં, ચાર મિનિટમાં, દસ મિનિટમાં અને પચાસ મિનિટમાં તમે બધો આખી જિંદગીના આંસુઓ કાઢીને બહાવી દો અને પછી કોઈ દિવસ નહીં રડો. અને પછી તમે કોઈ દિવસ રડશો નહીં. આ તો બહુ સરસ સોલ્યુશન છે. તમને આ વાત બહુ મસ્ત સોલ્યુશન છે. મને તો લાગે છે દુનિયામાંથી રૂમાલો જ હટી જશે. મારી પાસે એક સજેશન છે તમારી માટે. આ જેલ પોલીસ એ બધી વાતોને ચોરી પછી એ લોકોને પનિશમેન્ટ આપવી, બેંકો, હોટેલો, સ્કૂલો બધી જૂની વાતો કરી નાખો એને. ભવિષ્યમાં નહીં રહે કેવું સારું. મને તો લાગે છે તો પછી કોઈ મિનિસ્ટરો ની જરૂર નહીં પડે. બધી જ વસ્તુઓ જે છે, ધંધા, નોકરી, જેલ, બેંક, ચોપડીઓ, ભણવાનું, કોલેજો, સવારના ભોરમાં મુંબઈના મારા મિત્રો ઈંગા ઢોળી કરતા બિચારા ટ્રેનમાં જાય, દોડતા દોડતા ધંધો કરવા જાય, નોકરી કરવા જાય, બહુ દયા આવે હોય. અને મગજ પણ ઓનલાઈન થઈ જશે એટલે તમારે આ નોકરી, ધંધા, આ તે, ફલાણું, ઢીકણું, પૂછવું, આ બધી વાતો જોઈ. તો ડિગ્રી, સમય, આ બધું પૂરું. સમયની મર્યાદાનું શું? જે અમે 4 વર્ષમાં બીએ બનીએ છીએ, ગ્રેજ્યુએટ, બીકોમ, ગયું, ફિનિશ. કોઈ સમયની બી મર્યાદા નહીં રહે. મતલબ તમારે હવે 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 એક વાક્ય મને બોલવા દો ને. મતલબ તમારું કહેવાનું તો એમ થાય છે કે નાનું બચ્ચું વિચારે તો ઈ બી ભણી લેશે, જન્મે ત્યારથી જ ભણવાનું ચાલુ. કારણ કે હવે પછીની દુનિયામાં ડોક્ટર, વકીલ,
इंजीनियर मोटा मोटा साइंटिस्टो आ तमाम वस्तुओ दरेक माणस हशे અને એ માણસને બીજાના કોઈને કામમાં નહીં આવે, એ પોતાને જ કામમાં આવશે. એની ત્યાં નોકરી કોઈ નહીં રહે ને એ પણ કોઈ ત્યાં નોકરી નહીં રહે. એનો અર્થ એમ કે નોકર ચાકરની જરૂર જ નહીં. મેં તમને કહ્યું તો ખરું કે ભાઈ નોકર નહીં, ધંધા નહીં, બધાની પોસ્ટ ઊંચી ઊંચી. અરે લોકો તાકાતથી જે ડરાવે છે ને, હા ડોન, હા બોડીગાર્ડો રાખવામાં આવે છે. બોડીગાર્ડની બે છૂટી, કોઈ કોઈની તાકાતથી એકબીજાને ડરાવી નહીં શકે. ઓહો, બધાની પાસે એટલી તાકાત હશે. અને તમે કહેતા હતા કે ચશ્માની જરૂર